बात करें सूरत नहीं तो सूरत में बीजेपी व्हाट्सएप ग्रुप में विभत्स फोटाना मामले पूर्व मेयर राजू देसाई ग्रुप में लेफ्ट थया छे। सूरत वोर्ड नंबर 23 बीजेपी सभ्यों ग्रुप में विमत्स फोटा अपलोड थया था, जे पूर्व मेयर राजू देसाईए अपलोड कर्या हता। आ मामला बाद बीजेपी महिला सभ्यों ने फरियाद करशे, त्यारे सवाल ए थाय छे कि शू राजू देसाई नशा में हता? आ ग्रुप तो राजकीय संगठन ने मजबूत करवा माटे होय छे, तो शा माटे अपलोड कर्या फोटा? पूर्व मेयर कोई ना कहेवाथी आवा फोटा अपलोड कर्या? अपलोड थयेला फोटा पर केम कोई ने अत्यार सुधी ध्याने आव्यु नथी? तेवा अनेक सवालो उभा थई रह्या छे। आगे बधु विगत साथे जुड़ी गया छे अमारा संवाददाता तेजस। तेजस जणावशो के सूरत ना पूर्व मेयर विवाद में आव्या छे, शुं कहेशो तेने लईने आप? जी जरूर थी, सूरत नु एक व्हाट्सएप ग्रुप छे भारतीय जनता पार्टी ना वोर्ड नु, अने ए वोर्ड नी अंदर आ फोटा अपलोड करवामां आव्या हता। सूरत ना पूर्व मेयर राजूभाई देसाईना नामथी आ फोटा अपलोड थया हता। आपणी साथे खुद राजूभाई देसाई छे, शुं केमनुं केवुं छे, शुं मानुं छे? राजूभाई, जे घटना बनी छे, आ घटनानी जाण आपने क्यारे थई? મને લગભગ છે ને 2-3 કલાકની અંદર આ ઘટનાની જાણ થઈ એવું લાગે છે મને, અને મારો મોબાઈલ અહીંયા હતો, ચાર્જિંગમાં મૂકેલો હતો, અને એવા સંજોગોમાં આ કોઈ તરફથી આ બિના બની છે એ મને કંઈ ખ્યાલ નથી આવતો। એનું કારણ છે કે આપણે તો અત્યારે જે વોટ્સઅપ જે પર જે આવી રહ્યું છે કે એક્સ વાય ઝેડ જે અનનોન નંબર દ્વારા, અજાણા નંબરો દ્વારા પણ આપણને ઘણી વખત મેસેજ મળતા હોય છે, અને કોણ હોય છે તે બી આપણે પૂછતા છે કે ભાઈ કોણ છો આ, તો આપણે એનો જવાબ નથી મળતો। એટલે એવા સંજોગોમાં બી કોઈક હેકર્સ દ્વારા બી આ પ્રક્રિયા થતી, આ ઘણા વખતથી આ બધા અનુભવો થઈ રહ્યા હતા, કોઈક લિંક પણ આવી જતી હોય છે, એટલે આ લિંક બી જ્યારે આપણે એપ દ્વારા આપણે ડાઉનલોડ કરતા હોય છે તેમાં બી ઘણી બધી શરતો આવતી હોય છે, અને શરતની અંદર છે તે એમાં કંઈ ડાઉનલોડ થતું હોય છે, અપલોડ થતું હોય છે, અને એ રીતે રીડાયરેક્ટ બી થતું હોય છે ઓટોમેટિક। એટલે આ રીતની જે બધી ઘટનાઓ જે બને છે કે આ એન્ડ્રોઈડ જે અત્યારે આવ્યું છે ને એને લીધે આ બિના બની હોય કે કદાચ કોઈ ક્લિપ આવી હોય ને સીધી રીડાયરેક્ટ થઈ ગઈ હોય એવું પણ મને બને છે। તમને આખી ઘટનાની જાણ ક્યારે થઈ, અને ખાસ કરીને તમારા નંબરથી આ ફોટા અપલોડ થયા તેવું સ્પષ્ટપણે દેખાય છે, તો આપનું શું માનવું છે બાબત? એટલે મારા નંબર દ્વારા જે ગયા છે એ હકીકત સાચી છે, પણ મેં કર્યા નથી, અને કોઈ એક્સ વાય ઝેડ દ્વારા કદાચ અહીંયા મૂકેલો હોય ફોન અને એનાથી એ કરી દીધા હોય, અને નહીં તો પછી કંઈક કોઈ બીજી રીતે કંઈક આ ઘટના બની એવું લાગે છે। ક્યારે આ ફોટા અપલોડ થયાનું આપણને જાણવા મળ્યું, ને કયા સમયે આ ફોટા અપલોડ થયા એ આપ જોયું છે? એટલી મને એનો ટાઈમ ને બધું પરમ દિવસે સાંજનો સમય હતો, પરમ દિવસે સાંજનો સમય। આપને આ આખી વાતની જાણ ક્યારે થઈ? લગભગ 6-7 વાગ્યાની વચ્ચે થઈ છે, 2 કલાકની આસપાસ મારો મોબાઈલ અહીંયા પડેલો હતો અને ચાર્જિંગ થતો હતો, અને હું કંઈક બીજું કામે નીકળી ગયો હતો, નીકળ્યા પછી પાછું આવવાનું નહોતું, એટલે પછી અહીંયા મોબાઈલ પડી રહેલો હતો। શું થયું છે એક્ઝેક્ટલી મને ખબર નથી। જે રીતે તમારી સામે આરોપ થયા કે તમે આ ફોટા અપલોડ કર્યા છે એવી વાત સામે આવી છે, તમારું કેવું છે કે આ ફોટા તમે અપલોડ કર્યા તો શું તમે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવાની વિચારણા કરી રહ્યા છો? એટલે અમારે તો ખરેખર તો રેડ સિગ્નલ લોકોને મળે, અને આ એન્ડ્રો સિસ્ટમ એવી છે કે એન્ડ્રો સિસ્ટમ ના આધારે જે અદ્યતન જે સેવા છે, હવે આપણે આ બધી વસ્તુમાં જો આગળ વધવું હોય તો સાધન આપણે રાખવા જ પડતા હોય, એટલે સાધન વિના સિદ્ધિ નહીં મળે। એટલે આ સાધન બી છે, પણ એમાં આ બધી ખામીઓ છે, એ ખામીઓ દૂર કરવાના પ્રયત્નો ટેકનિકલ માણસો દૂર થવા જોઈએ એવું મારો સંદેશો છે। પરંતુ જે રીતે તમારા નંબરથી ફોટા અપલોડ થયા, ક્યાંક ને ક્યાંક તમારી આ પાર્ટીની પ્રતિષ્ઠા આજે દાવ પર લાગી છે, તો શું તમે માની રહ્યા છો કે જે ઘટના બની છે તેમાં તમારે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ? ના, અમારે તો કાયદાકીય કાર્યવાહી કોની પર કરી શકીએ કે જે કોઈ એક્સવાય જે જાણતા જ નથી, અજાણતા નથી, કોઈ વિડીયો કેમેરા અહીંયા મૂકેલા નથી, અને બીજું કે એ હેકર્સ દ્વારા કે બારોબાર થતું હોય છે, તો આપણે કંઈ એમાં કરી નહીં શકીએ કાયદાકીય કાર્યવાહી। પરંતુ તો પછી ક્યાંક ને ક્યાંક તમારી સામે છે કે તમે કાર્યવાહી કરવા નથી માંગતા, તો ક્યાંક ને ક્યાંક તમારી સામે પણ આંગળી ચીંધાઈ રહી છે? મારી સામે તો ચિંતા જ છે, એનું કારણ છે કે મારા મોબાઈલ પરથી અપલોડ થયા છે નંબર પરથી, એટલે તો એ લોકો અને ચેનલ દ્વારા અને જે પેપર દ્વારા જે આવી રહ્યું છે એટલે તો લોકોને બી ખ્યાલ આવે કે ભાઈ કોણ છે, અને હું મારી જે પ્રતિભા આવી છે એ લોકોને ખબર છે, મારા કાર્યકર્તાને બી ખબર છે, પાર્ટીની વિચારધારા સાથે વર્ષોથી જોડાયેલો છું, એટલે હું આ બધી પ્રવૃત્તિમાં હું નહીં પડી શકું। શું તમે પાર્ટી જો કદાચ કોઈ કાર્યવાહી કરે તો તે કાર્યવાહી સામે તમે તૈયાર છો? પાર્ટી જે કરશે તે તો અમે પાર્ટીના માણસ છે, એટલે એમાં તો અમે હા પાડવી જ પડે, એમાં તો ચાલશે જ નહીં, અને પાર્ટીમાં લગભગ આમાં આવવામાં નથી। એનું કારણ છે કે આ વિષય જ એવો છે કે જે અજાણતામાં કર્યું છે, કોઈ જાણીતામાં નથી કર્યું, એટલે આમાં કઈ કાર્યવાહી થઈ શકે એવું મારામાં લાગે, આગળ બી બધા ઘણા બધા આવા બધા આવતા હોય છે બધા, પણ કોઈ કઈ થઈ શકી નથી। 2017 ની ચૂંટણી ધ્યાનમાં લઈને કોઈ ટાર્ગેટ બને એવું લાગી રહ્યું છે? ના, એવું હું નહીં કહી શકું, એનું કારણ છે
કે વિચારધારા સાથે જોડાયેલ છે પાર્ટીને માણસે કર્યું હોય એવું મને ધ્યાનમાં નથી આવતું, પણ મારા કોઈ અંગત હિત શત્રુ હોય ને એ તરફથી આ વિના બની શકીએ કે અહીંયા મારો મોબાઈલ પડેલો હતો અને એના આધારે તે એવું થઈ શકતું એવું બધું. ચોક્કસ સમય સંજોગો જોઈને આ વસ્તુ કરવામાં આવી છે તેવું તમને લાગી રહ્યું? એટલે તક મળી ગઈ માણસને અને તકે માણસ પ્રવૃત્તિ કરી દીધી હોય એવું મારે લાગી રહ્યું છે. તો સ્પષ્ટપણે તેમનું રાજુભાઈ નું માનવું છે કે કોઈ તકનો લાભ લીધો છે, તેમને આ ફોટા અપલોડ કર્યા નથી, પરંતુ બીજી તરફ પોતે નિર્દોષ હોવાનું કહી રહ્યા છે અને કાયદા કે કાર્યવાહી કરવાથી તેઓ ઇનકાર કરી રહ્યા છે. હવે જોવાનું છે કે પાર્ટીનું આખા મુદ્દે શું સ્ટેન્ડ છે. જી બિલકુલ, આ તેજસ ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. અને સમાચાર પણ